વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વોકલ ફોર લોકલ મંત્રને સાકાર કરી રહ્યા છે જામનગરવાસીઓ હસ્તકલા સેતુ યોજનાના લાભાર્થીઓને લાખોટા તળાવ પાસે વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવતા તેઓ બન્યા આત્મનિર્ભર ડિજિટલ પેમેન્ટને વેગ મળે તે હેતુથી ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા છે એક ગ્રાહક ધારવીબેન દ્વારા જણાવ્યા વાયુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને દિવાળીના તહેવાર દરમિયાન વોકલ ફોર લોકલ અભિયાનમાં જોડાવા વિનંતી કરી છે વડાપ્રધાન શ્રી હંમેશા લોકોને સ્વદેશી વસ્તુ વાપરવા માટે આગ્રહ કરતા આવ્યા છે તેઓએ દિવાળીના પર્વ પર ભારતમાં નિર્મિત ચીજવસ્તુઓનો પ્રચાર અને ખરીદી કરવા પણ વિનંતી કરી છે જેના થકી સ્થાનિક ઉત્પાદનોને પણ વેગ મળશે અને નાના વેપારીઓને પણ આર્થિક મદદ મળી રહેશે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ અને આંતરપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા અમલમાં મૂકવામાં આવેલો પ્રોજેક્ટ હસ્તકલા સેતુ યોજના થકી અનેક હસ્તકલાના કારીગરોની આવડતને નવી ઓળખ મળી છે કુટીર ઉદ્યોગ એ ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને વિશ્વભરના અર્થતંત્રોના વિકાસમાં તેની નોંધપાત્ર ભૂમિકા છે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર ગુજરાત સરકાર દ્વારા સમર્થિત હસ્તકલા સેતુ યોજનાનો હેતુ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં કારીગરો અને મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો સુધી પહોંચવાનો છે હસ્તકલા સેતુ યોજનાનો ઉદ્દેશ્ય કારીગરો અને ઉદ્યોગ સાહસિકો વચ્ચે સેતુ બનવાનો છે હસ્તકલા આપણી સંસ્કૃતિનો મુખ્ય ભાગ છે અને તેને જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે આ યોજના જામનગર શહેરમાં મધ્યમ તથા ગરીબ વર્ગના લોકોનો રોજગાર વધે તે હેતુથી તારીખ ત્રણથી અગિયાર નવેમ્બર દરમિયાન જામનગરના હસ્તકલા સેતુ યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જ્યાં મહિલાઓ જાતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે તેમના દ્વારા ગૃહ સુશોભનની બનાવેલી વિવિધ વસ્તુઓ તરફ ગૃહિણીઓ આકર્ષાઈ રહી છે અને ખરીદી પણ કરી રહી છે જામનગરમાં રહેતા ધારવી બહેને હસ્તકલા સેતુ યોજનાના સ્ટોલ પરથી ખરીદી કરી પોતાનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેણીએ હસ્તકલાના બહેનો પાસેથી ગૃહ સુશોભનની વસ્તુઓ જેવી કે તોરણ અને ટોડલિયાની ખરીદી કરી છે આ વસ્તુઓ ખૂબ જ સારી અને વ્યાજબી ભાવની છે નાના વેપારીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી મેં તેમના પાસેથી ખરીદી કરી છે અને ડિજિટલ પેમેન્ટને વેગ મળે તે હેતુથી ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા હોય મેં ઓનલાઈન પેમેન્ટ કર્યું છે રિપોર્ટર પ્રકાશ બસિયા જામનગર આજે જામનગરમાં તળાવની પારની સામે એક એક્ઝિબિશન છે જ્યાં હું શોપિંગ કરવા માટે આવી છું બીજે હું મોંઘી જગ્યા કરતા હું એવી જગ્યા આવી છું જ્યાં સસ્સું અને સારું મળે છે જ્યાંથી મેં આવ જ્યાંથી મેં આવી વસ્તુઓ લીધી છે ટોટલી અને એવું એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં છે જ્યાં તમે પણ આવી શકો છો અને અહીંયા ઓનલાઈન પેમેન્ટ પણ તમે કરી શકો છો